सदानन्दम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रभुलाम्बो जन्म छदसदृशोभाक्षियुगल कृपापारवार श्रितसकलजीवा सुखदो महश्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिराम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરૂષોત્તમાય નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણેશ્યામ મહારાજની જય બધાએ વાલા ભક્તોને એથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો ગરડા અંત્ય પ્રકરણનું તેત્રીસમું વચનામૃત આપણે પૂર્ણ કર્યું મહારાજે ચાર વાના એનાથી આપણને બચીને રહેવા માટે સાવધાન રહેવા માટેની અનેક સાવધાનીઓ બતાવી આજે ગરડા અંત્ય પ્રકરણનું ચોત્રીસમું વચનામૃત છે ભગવાનને જ વાસના રહ્યાનું આ વચનામૃતનું એ હેડિંગ છે શ્રીજી મહારાજ અંત્યના વચનામૃતની અંદર આપણું બહુ દૂરનું અતિ દૂરનું લક્ષ બંધાવી રહ્યા છે આજનું વચનામૃત પણ બહુ મજાનું છે બહુ સમજવા જેવું છે મોમોક્ષુએ પોતાની ખોટને ટાળી પોતાનું લેવલ તપાસી પોતાના લેવલથી ઊંચાઈ ઉપર આવવા માટેના વચનામૃતો છે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો પંચ્યાસીના ચૈત્ર સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢામધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમંશ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજને સુખ મુનિએ પ્રશ્ન પૂછ્યો છે ભગવાન વિના બીજા માઈક પદાર્થ માત્રને વિશે વાસના ન રહે ને એક ભગવાનને વિશે જ વાસના રહે તેના બે સાધન જણાય છે એક તો ભગવાનને વિશે પ્રીતિ અને બીજો જ્ઞાને સહિત વૈરાગ્ય એ બે સાધન છે સુખ વાતની શરૂઆત કરી છે અઢારસો ને પંચ્યાસીની સાલમાં ચૈત્ર સુધી ત્રીજને દિવસ ગોપીનાથજીના મંદિરને વિશે મહારાજ બિરાજમાન છે સુકાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ ભગવાન વિના બીજા માઈક પદાર્થ માત્ર વિશે વાસના ન રહે અને એક ભગવાનને વિશે જ વાસના રહે એના બે સાધન છે બે સાધન જણાય છે વચનામૃત છે ને પ્રેક્ટિકલ ગ્રંથ છે થિયરિકલ ગ્રંથ પણ છે વચનામૃતની અંદર આપેલા આદેશો અને વચનામૃતમાં વર્ણન કરેલી વાતોને સમજવા જેવી પણ છે અને વાણી વિવેક પણ વચનામૃત ઘણો શીખવાડે છે સુક મહારાજને એમ કીધું કે મહારાજ ભગવાન વિના અરે માઈક પદાર્થ વિના ભગવાનમાં પ્રીતિ થાય એવા બે સાધન જણાય છે એવી રીતે રજૂઆત ન કરી કે બે જ સાધન છે એમ રજૂઆત ન કરી આ વિવેક એમ શીખવાડે છે ભગવાન આગળ ભગવાનના મોટા પુરુષો આગળ ભગવાનના સ્થિતિવાળા સંતો ભક્તો આગળ આપણને જ્યાં ખાતરી હોય કે આ ભગવાનના ભક્ત મારા કરતાં ઘણી ઊંચી સ્થિતિએ છે આપણને ખાતરી હોય કે આ ભગવાનના મોટા પુરુષ છે આપણને ખાતરી હોય કે આ ભગવાન જ છે એની આગળ ક્યારેય પણ કોઈ પણ વાતની રજૂઆત કરીએ તો એવી રીતે ન થાય કે આમ જ છે હંમેશાની રજૂઆત એવી હોય કે આવું મને લાગે છે આવું કદાચ હોય આવું મને જણાય છે મુક્તાનંદ સ્વામી પણ અંતેયામતી શાહ ગતિ વચનામૃત ગરડા પ્રથમનું ચૌદમું એમાં મુક્તાનંદ સ્વામીનો વિવેક પણ મહારાજ આગળ એવો જ છે મહારાજ અંતેયામતી શાહ ગતિ એનો અર્થ તો એમ જણાય છે અંત જેવી મતી હોય એવી ગતિ થાય એવું જણાય છે જણાય છે શબ્દ એમ ના કીધું આમ જ થાય છે અહીં સુકાનંદ સ્વામી કહે છે ભગવાન ભગવાનની જ વાસના થાય વાસના શબ્દ વ્યસન શબ્દ ચોરી શબ્દ આ બધા શબ્દોને સમાજની અંદર અતિ નીચી દ્રષ્ટિથી જોવામાં આવે છે શાસ્ત્રોમાં પણ અનેક અનેક વખત શબ્દો છે વાસના ટાળો વાસના ટાળો વાસના ટાળો વ્યસન છોડો વ્યસન છોડો વ્યસન છોડો ચોરી ના કરો ચોરી ના કરો ચોરી ના કરો આવા કરોડો શબ્દો શાસ્ત્રમાં છે પણ શાસ્ત્રોમાં જ્યારે આ શબ્દોનો સંબંધ ભગવાનની સાથે થાય છે ત્યારે શાસ્ત્રો કહે છે વાસના વચનામૃત એમ કહે છે વાસના ટાળીને મરવું અને એ જ વચનામૃત જ્યારે ભગવાનના સંબંધે યુક્ત થાય ત્યારે એ જ વચનામૃત એમ કે વાસના સહિત મરવું વાસના ટાળીને નહીં વાસના સહિત મરો પણ એ વાસના હોય મહારાજની જગતની વાસના છે બંધનમાં મૂકે છે ભગવાનની વાસના છે મુક્ત બનાવે છે જગતની વાસના છે એ દેહરૂપ કરે છે ભગવાનની વાસના છે બ્રહ્મરૂપ કરે છે જગતની વાસના છે એ જન્મ અને મૃત્યુનો હેતુ બને છે ભગવાનની વાસના છે એ જન્મ અને મૃત્યુને ટાળવાનો હેતુ બને છે વાસના ખૂબ રાખો ખૂબ રાખો ખૂબ રાખો વાસનાને ટાળવા મહેનત જ ના કરશો પણ કઈ વાસના ભગવાનની ભગવાનનો ભક્ત નિત્ય અંતરદ્રષ્ટિ કરીને વિચારે કે મને ભગવાનની વાસના કેટલી થઈ છે મને ભગવાન તરફની વાસના કેટલી વધી છે વધારો ભગવાનની વાસનાને વધારો સુખમુનિ કહે છે મહારાજ મને બે સાધન જણાય છે એક તો ભગવાનને વિશે પ્રીતિ અને બીજો જ્ઞાને સહિત વૈરાગ આ બે સાધન જણાય છે જ પ્રશ્ન આખો હું હજુ નથી વાંચતો ફક્ત સ્વામીએ રજૂ કરેલી ભૂમિકાને આપણે સમજીએ અહીં કે છે કે ભગવાનને વિશે પ્રીતિ એ વાસના ભગવાનને વિશે જ વાસનારેને બીજેથી વાસના તૂટે એનું બહુ મોટું સાધન છે ભગવાનને વિશે પ્રીતિ આ જગતમાં એક વસ્તુ નક્કી છે કે જેમાં જેને પ્રીતિ થાય એટલે એને બીજામાંથી વાસના તૂટે પહેલાં સ્ત્રી અને પુરુષને અતિશય હેત હોય પછી છોકરાનો જન્મ થાય એટલે હેત ડાયવર્ટ થાય વાસના સ્ત્રીમાંથી ઘટે સ્ત્રીને પુરુષમાંથી ઘટે અને વાસના ક્યાં જાય છોકરામાં જાય ડાયવર્ટ થાય છે વાસના વાસના ફરતી રહે છે એ વાત નક્કી છે વાસના એક જગ્યાએ બંધેલી નથી રહેતી ફરે છે માયા માયાજન્ય વાસના પણ ફરતી રહે છે જ્યારે એને એક કરતાં કાંઈક શ્રેષ્ઠ બીજી વસ્તુ મનાય છે ત્યારે ઓટોમેટિક એમાંથી વાસના તૂટીને બીજામાં થાય છે જ્યાં સુધી રૂપિયો જ જોયો હતો ત્યાં સુધી ભારતમાં સોની નોટમાં પણ બંધન થતું અને જ્યારે ડોલર જોયો ત્યારે રૂપિયાની વાસના ટળી ડોલરમાં ચડી શ્રેષ્ઠ જોયું ને અહીં કહે છે ભગવાનમાં પ્રીતિ એ ભગવાનને વિશે વાસના વધારવાનું સાધન છે એનાથી ભગવાનની જ વાસના રહે છે ને જગતની વાસના તૂટે છે સહજ છે ભગવાનમાં જ્યારે આપણને હેત થાય ત્યારે જગતની વાસના તૂટે ને ભગવાનની વાસના વધે ભગવાનમાં જ્યારે જીવને પ્રેમ થાય કેવો પ્રેમ તો જેવો પ્રેમ પોતાના દેહમાં થાય છે જેવો પ્રેમ પોતાના દેહના સંબંધીમાં થાય છે કયો વિચાર દેહના સંબંધીમાં હેત કરવા માટે કયો વિચાર કોઈ વિચાર નહીં સહજ હેદ થઈ જાય છે એમ જ્યારે ભગવાનને વિશે પ્રીતિ થાય ત્યારે ઓટોમેટિક એને ભગવાનની વાસના વધે છે અને મારું તમારું મુખ્ય કર્તવ્ય છે વાસના વધારવાનું પણ કઈ વાસના ભગવાનની આજે આપણને જેટલી ભગવાનની વાસના છે વાસના એ એટલી સારી છે તમે કરોડો વખત સાંભળ્યો હશે કે વાસના ખરાબ છે પણ આજે વાસના ભગવાનની સાથે જઈને બેઠી છે એટલે આજે તમને વાસનાના વખાણ સાંભળવા મળશે વાસના એટલી બધી સારી છે એટલી બધી શ્રેષ્ઠ છે કે વાસના જેમાં હોય એની સાથે જ રહે આપણને એની સાથે જ રાખે કોઈ દિવસ એનાથી છૂટા ના પડવા દે વાસનામાં એવી તાકાત છે રૂપિયાની જેને વાસના હોય એને રૂપિયાથી છૂટો જ ના પડવા દે સ્ત્રીની જેને વાસના હોય એને સ્ત્રીથી એ વાસના છૂટો જ ના પડવા દે દેહ કરીને દૂર હોય તો ન્યા બેઠો બેઠો ચિંતવન કરતો હોય દરિયા પાર બેઠો હોય સ્ત્રીથી દૂર તો ત્યાં બેઠો બેઠો ચિંતન કરતો હોય પણ વાસના રાખે ક્યાં પાસે ને પાસે વાસના તો અતિ રાખવી જોઈએ અતિ રાખવી જોઈએ ભગવાનના ભગતને વાસના હોવી જ જોઈએ વાસના વિનાનો હોય અને ભગવાનનો ભગત જ ના કહેવાય વાસના જોઈએ જ વાસના વાળો છે એ જ સાચો ભક્ત છે એ જ સાચો મુક્ત છે પણ એ વાસના પુરુષોત્તમ નારાયણ સિવાય બીજા કોઈની નહીં એક પુરુષોત્તમ નારાયણની વાસના હોય બંધાઈ જાય છે જેને એને ઓટોમેટિક ઓટોમેટિક જગતમાંથી પ્રીતિ તૂટી જાય છે મહારાજ વખતે ઘટના ઘટી મહારાજ બરવાડા ગયા છે પાર્ષદો સાથે બરવાડામાં ઉતાવળી નદી છે ત્યાં મહારાજ ઘોડાને પાણી પાતા હતા મહારાજ જ્યારે ઘોડાને પાણી પાતા હતા ત્યારે ત્યાં બરવાડા પાસે બે સ્ત્રીઓ પાણી ભરવા આવી છે બરવાડાની બરવાડા ગામની એક વસરામ લુહાના હતા એની સ્ત્રીનું નામ હતું રાધા અને બીજા એક ડાયા સુથાર હતા એની મા હતી આ બે પાણી ભરવા માટેને આવી છે એ બેને મહારાજના સંસ્કારો પૂર્વથી છે કહેતા એને મહારાજ શું છે એ ખબર છે મહારાજ કેવા મોટા છે એ ખબર છે મહારાજના સ્વરૂપનું એને જ્ઞાન પણ છે અને ત્યાં પાણી ભરવા આવી છે મહારાજના ઘોડાને પાણી પાય છે એ એને જોયું અને એ બેની વૃત્તિ ભગવાનમાં ચોટી સુકાનંદ સ્વામીની અરજી છે કે મહારાજ એવું જણાય છે કે ભગવાનમાં પ્રીતિ હોય એને ભગવાન સિવાયની બીજી વાસના તૂટે આ ડાયા સુથારની વસરામ લુહાનાની સ્ત્રી અને ડાયા સુથારની માં આ બે જણ મહારાજની પાછળ પાછળ ચાલવા લાગ્યા ભરવા આવ્યા હતા પાણી પણ પાણીના બેડલા ન્યા મૂકી મહારાજની પાછળ પાછળ ચાલ્યા મહારાજ તો ત્યાંથી પાર્ષદો સહિત ગયા કુંડળ કુંડળ ત્યાં રાયબાને દર્શન દીધા ત્યાંથી મહારાજ પછી ગઢપુરના રસ્તે ચડ્યા આ બાઈઓ ઘોડાઓ આગળ દોડે અને આ બાઈઓ પાછળ દોડે ભગવાનમાં પ્રીતિ લાગી ગઈ એને જગતની વાસના જાણે છૂટી ગઈ એને પાણીના બેડલા ભરવાના છે ઘેર જવાનું છે ક્યાં બરવાડા ક્યાં કુંડળ અને ક્યાં ઘટપુર મહારાજ તો ઘોડા ઉપર જાય પાર્ષદો ઘોડા ઉપર જાય આ બે બાઈઓ વાહે દોડે ઘટપુરમાં આવ્યા મહારાજ તો અક્ષર ઓરડી પાસે ગયા થોડું સ્નાન કર્યું આરામ કર્યો આ બે દાદા ખાચરના દરબારમાં એક બાજુ પર ઓરડાની ઓસરી ઉપર બેઠા રહ્યા બે બાઈઓ એક જ વસ્તુ યાદ છે અક્ષરોડીમાં ગયેલું સ્વરૂપ બારું ક્યારે નીકળે આવી વાસના આપણને ક્યારેય જાગી હો એ મહારાજ જેવા છે એવા એ મહારાજ જેવા છે એવા મારી સામે ક્યારે આવશે એ મહારાજ જેમ છે એમ મારી સાથે ક્યારે બોલશે એ મહારાજ જેમ બ્રહ્માનંદ સ્વામી કહે છે મેરો મેરો કહી હે ઈશ મેરે શીશ હાથ કબ ફેરો ગે આપણને અડધી રાત્રે ઝપકીને ક્યારેય રોવું આવી ગયું આપણને ક્યારેય પથારીની અંદર પડ્યા હોઈએ આપણું ઓશિકું એક દિવસ પણ પલળ્યું છે ખરું ભગવાનના વિયોગમાં એને વાસના કહેવાય વાસના હોય એ જોરતો હોય વાસના હોય એ દુઃખી હોય દુઃખી હોય જ્ઞાનની વાત જુદી છે ભગવાન હૃદયને વિશે અખંડ બિરાજમાન છે જેને બાર ગોતે છે તો હૃદયને વિશે જ છે એ જ્ઞાનની વાત જુદી છે વાત વસ્તુ જુદી છે અનુભવ વસ્તુ જુદી છે શાબ્દિક જ્ઞાન અનંત પ્રકારનું હોય અનુભવાત્મક જ્ઞાન બહુ થોડું હોય જ્ઞાનીને તમે પૂછો તો જ્ઞાની એમ જ કે ભગવાનનો ક્યાં વિયોગ ભગવાન તો છે જ ગયા છે જ ક્યાં નજરની સામે જ છે બધું જ સાચું છે પણ ભક્તિના અનેક પ્રકારોની અંદર વિયોગ છે ભગવાનનો એ એક પ્રકારનો યોગ છે હમણાં જ થોડા દિવસ પહેલાં આ સેન્ટેન્સ લખીને મોકલ્યું હતું કે ભગવાનનો વિયોગ છે તો બહુ મોટો યોગ છે ભગવાનનો વિયોગ છે ભગવાનનું હેતાળ સ્વરૂપ છે પ્રેમાનંદ સ્વામી શું જ્ઞાની નહોતા વિયોગના હજારો પદો લખ્યા જ્ઞાની હતા મુક્તાનંદ સ્વામી શું જ્ઞાની નહોતા વિયોગના હજારો પદો લખ્યા ગુણાદિતાનંદ સ્વામી શું જ્ઞાની નહોતા કે શ્રીજી મહારાજ ધામમાં ગયા અને સૂકું ઘાસ અરે લીલું ઘાસ જ્યારે ધરામાં રમતું હતું અને ત્યારે સ્વામી મૂર્છા ખાઈને પડી ગયા શું સ્વામીને જ્ઞાન નહોતું નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્ર વિલક્ષણમ કરોડો વખત બોલે પુરુષને જ્ઞાન નહોતું વાત જ્ઞાનની છે યોગ્ય છે એ જે કીધું છે સાચું જ છે એવું સમજવું જરૂરી જ છે પણ ભગવાનના ભક્તને ભગવાનનો પ્રેમ અને એની વાસના ભગવાનની એવી હોય કે ક્યારેક ક્યારેક રાત્રે જાગીને રડતો હોય ક્યારેક ખૂણામાં બેઠો રડતો હોય ગોપીના ભાવ કેવા હતા ગોપી ક્યારેક રડતી ક્યારેક હસતી ક્યારેક નાચતી ક્યારેક ડોલતી આવી હતી ભગવાનનો જે પ્રેમી ભક્ત છે એના લક્ષણો એવા જ લખ્યા છે ક્યારેક હસે છે જંગલ મેં જોગી બસતા હે કબી હસતા હૈ કબી રોતા હે જંગલ મેં જોગી બસતા હૈ ક્યારેક હસે ક્યારેક રડે પણ ભગવાનને વિશે વાસના થાય ને ત્યારે એવું થાય મારું તમારું બહુ મોટું કર્તવ્ય છે ભગવાનની વાસના વધારો આપણે બધાએ મોમોક્ષુઓ છીએ ભગવાનની વાસના વધારવા માટે આપણો જન્મ છે બીજી વાસનાઓને ટાળી બીજા વાસનાઓના દોરડાઓને તોડી પુરુષોત્તમમાં બધાએ દોરડા જોડવા માટે આપણો જન્મ છે બીજી કોઈ આ જગતની કોઈ કાર્ય કે કોઈ ક્રિયા કોઈ રિદ્ધિ કે કોઈ સિદ્ધિ મેળવવા માટે આપણો જન્મ નથી આ જગતના કોઈ કાર્ય માટે આપણો જન્મ નથી આ જગતની અંદર કે આ સત્સંગની અંદર કોઈ મોટા મોટા કાર્યો કરવા માટે આપણો જન્મ નથી આપણું કાર્ય છે ભગવાનની વાસના વધારવી બધું જ કરવાનું છે પણ ભગવાનની વાસનાને છોડીને કાંઈ કરવાનું નથી ભગવાનની વાસનાએ યુક્ત જીવને કરી નાખવાનો છે જેવી રીતે મધ મધનો આખો ઘડો ભરેલો હોય અને એની અંદર કોઈ માખી જો ડૂબી ગઈ હોય તો એની પાંખો પણ મધવાળી હોય એના પગ પણ મધવાળા હોય એ માખીને ઉડીને જાવું હોય તો જઈ ના શકે એ મધની અંદર ચોટેલી જ રહે એવી રીતે ભગવાનનો ભક્ત ભગવાનની મૂર્તિરૂપી મધના ઘડામાં એવો ચોટેલો હોય એની પાંખોમાંય મધ ચોંટેલું હોય પગમાંય મધ ચોટેલું હોય જેમ પેલી માખીમાં મધ ચોટેલું છે એમ ભગવાનના ભક્તોને ભગવાનના સ્વરૂપને વિશે એવો મધની જેમ આસક્ત જોઈએ વાસના ભગવાનની ચાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા હે મહારાજ હે મહારાજ હે મહારાજ હે નાથ હે નાથ હે મારા કંથ બસ આજ પ્રભુ કેટલા દિવસ આ પૃથ્વી ઉપર તમારા વિયોગમાં રાખશો મહારાજ કે પંચાળાના પહેલા વચનાઓમાં મહારાજ કે જ્યારે એ મુક્તની સભાને જોઈએ છે ત્યારે અંતરમાં એમ થાય છે આ દેહને મૂકીને ક્યારે એને પામીએ એક નજરે જે મૂકતો એ મૂર્તિને જોઈ રહ્યા છે એ સભાને જ્યારે મહારાજ કે અમે જોઈએ છીએ ત્યારે અમને એમ થાય છે આ દેહ મૂકીને એને ક્યારે પામીએ આ વાસના બંધાવે છે આવું જો નહીં થાય તો પુરુષોત્તમ નારાયણની વાસના બંધાશે કેમ યાદ રાખો જ્ઞાની થવું એ સારું છે પણ કેવા અનુભવાત્મક જ્ઞાની અનુભવાત્મક જ્ઞાનીઓને પણ આમ જ હોય છે આ પૃથ્વી પર આમ જ હોય છે ઘણીક વખત આવી વચનામૃતમાં વાતો લખી હોય અને એક બાજુ ઉપર લખ્યું હોય કે જેને દેહ મૂકીને પામવાતા દેહ છતાં મળ્યા છે એવી વાતો પણ કરતા હોઈએ ત્યારે એમ થાય કે ઓલી વાતો છે સાધન દશાવાળા માટે છે ઓલી વાતો છે સિદ્ધ દશાવાળા માટે છે ના વચનામૃતની એક એક વાતો તમામ માટે છે એક એક વાતો બધા માટે છે જેને એવું ખબર છે કે દેહ મૂકીને પામવા છે દેહ છતાં મળ્યા છે એને જ આવો પ્રેમ ભગવાનમાં રહે છે બીજાને થતો નથી માટે વાલા ભક્તો તમે રોજ આ કથા સાંભળો છો નિત્ય તમે સંતોની સેવા કરો છો તમે તન મન અને ધનને ઘસી નાખો છો ભગવાનને ભગવાનના સંતને અર્થે એ તમારી વાસના જ છે એક પ્રકારની ભગવાન અને સાધુમાં બંધેલી વાસના છે રહેવાતું નથી મંદિર આવ્યા વિના મામા એ વાસના બંધાઈ ગઈ છે વાસના બંધાઈ ગઈ છે આશિષભાઈને એક દિવસ રજા પડી તો ઓહો જાને હું થઈ ગયું ચાર વખત તો ફોન આવી ગયા શું થઈ ગયું એમ ઘેર બેઠા કથા સંભળાય છે પણ જાણે શું થઈ ગયું એ વાસના બંધ થઈ ગઈ છે એ સારી જ છે એ વાસના સારી જ છે પણ એને રોજ એટલી વધારવી છે એટલી વધારવી છે એટલી વધારવી છે કે પુરુષોત્તમ નારાયણને ભગવાનના ગુરુજી જેવા મોટા પુરુષોને ભગવાનના સંતો અને ભગવાનના ભક્તો એ સિવાય બીજી કોઈ વાસના જ ના રહે એવું થઈ જવું છે એ વાસનાને નિત્ય વધારવી પડે આજ કેટલી છે કાલ કેટલી છે પરમ દિવસ કેટલી છે કોઈ વાસના ટાળવાની મહેનત કરો છો આ બેય બાઈઓ મહારાજની પાછળ દોડતી ઘટપુરમાં એક જ વાટ જોવે કે અક્ષર જે સ્વરૂપ ગયું છે બારું ક્યારે નીકળે અક્ષર જે સ્વરૂપ ગયું છે બારું ક્યારે નીકળે બસ આમ અક્ષરઓ સામો જોઈને બેઠી છે તાપમાં ચાલીને આવી છે દોડીને આવી છે પરસેવે રેબઝેબ છે નથી પાણીનું કોઈ પૂછ્યું નથી એને પાણીની તરસ લાગી નથી ભૂખ લાગી બસ દાદા ખાચરના દરબારમાં અક્ષર ઓડી બાજુ જોઈને બેઠી ને આ મહારાજ અક્ષર ઓડીનેથી બહાર નીકળ્યા અને મહારાજ બહાર નીકળ્યા ને એટલે મહારાજને જોયા બહુ આનંદ પામી ગઈ મહારાજે સ્નાન કર્યું પછી મહારાજે નવા વસ્ત્રો પહેર્યા મહારાજ લીમતરું નીચે આવીને બેઠા મહારાજનો તો સ્વભાવ હતો બેસે એટલે કથા વાર્તા ચાલુ મહારાજ કોઈ દિવસ મહારાજનો એવો સમય ગયો નથી જેમાં મહારાજે કથા વાર્તા કરી ના હોય પૃથ્વી ઉપર શ્રીજી મહારાજ જ્યાં સુધી મનુષ્ય આકારે દર્શન આપતા એક પણ દિવસ શ્રીજી મહારાજનો વાંજ્યો ગયો નથી જેમાં મહારાજે કથા વાર્તા ના કરી હોય આ સંપ્રદાય આ સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌથી મોટું સદભાગ્ય હોય તો એ જ છે કે આ સંપ્રદાયમાં નિત્ય કથા વાર્તા છે એ દુર્ભાગ્ય છે કે જે સ્થાનોમાં કથાવાર્તાઓ ઉડી ગઈ છે જ્યાં મહારાજના સિદ્ધાંતો ભૂસાઈ ગયા છે ત્યાં કથાવાર્તાઓ ઉડી ગઈ છે પણ સદભાગ્ય એ સ્થાનોના છે કે જે સ્થાનોમાં કથા વાર્તા કરવાવાળા સંતો છે અને જે સ્થાનોમાંથી નિત્ય રાતને દિવસ કથા વાર્તાઓ થાય છે શ્રીજી મહારાજનો સિદ્ધાંત જ આ હતો કથા વાર્તા એ કરીને જીવ ચોખ્ખો થાય કથાવાર્તાએ કરીને જ જીવને પરલોકની વાસના બંધાય આજે લોયાધામના ભક્તોની વાસના મહારાજની બંધાતી જાય છે બંધાતી જાય છે અને લોયા ધામ ન્યૂજર્સીમાં જે ઘનશ્યામ મહારાજ આવશે અને ઘનશ્યામ મહારાજને જ્યારે તમે બધાએ નિરક્ષો એ પ્રતિષ્ઠા ઉત્સવની અંદર તમે આવશો અને ઘનશ્યામ મહારાજની જે શોભાયાત્રા નીકળશે અને ઘનશ્યામ મહારાજનું અહીં આગળ દિવ્ય સિંહાસનની અંદર હરિભક્તોના ભાવ જે સોનું હરિભક્તો એ આપ્યું છે કદાચ તમે સોનાની એક એક લગડી આપીએ હશે પણ એ તમારા હૃદયનો ટુકડો હશે અને એમાં ઘનશ્યામ મહારાજ જયારે શોભશે આજે આજે ઘનશ્યામ મહારાજ કંડારી ગુરુકુલની અંદર આજે સવારે ગુરુજીનો ફોન આવ્યો ગુરુજી હવારના ઇન્ડિયાની અંદર સવારના રાત સુધી હાંજ સુધી ગુરુજી કે આજે ઠાકોરજીની બાજુમાં ઘનશ્યામ મહારાજની બાજુમાં બેઠો છું હવારથી પૂજ્ય અક્ષય સ્વામીને બધા સંતો ત્યાં ઠાકોરજીને વાઘા ધરાવે અલગ અલગ અને ફોટા પાડે ગુરુજી દૂર બેઠા દર્શન કરે પાછા બીજા વાગા પહેરાવે પાછા ત્રીજા વાગા પહેરાવે પાછા ચોથા વાગા પહેરાવે હવારનો પીરિયડ ચાલે બપોર ઠાકોરજી જમાડીને પાછા આખો દિવસ મહારાજને વાઘા પહેરાવ્યા ફિટિંગ થયું કેમ થયું દાગીના થોડા ધરાવ્યા હજુ થોડા તૈયાર થાય છે એટલે ઉછીના કંડારી ગામના ઘનશ્યામ મહારાજના પહેરાવીને જોયા હશે પણ એ ઘનશ્યામ મહારાજ ગુરુજી આજે જે હરખભેર વાતો કરતા હતા હવારમાં અડધો કલાક પંદર વીસ વીસ પચીસ મિનિટ વાત થઈ પણ ગુરુજી ઘનશ્યામ મહારાજ ઘનશ્યામ મહારાજ ઘનશ્યામ મહારાજ ઘનશ્યામ મહારાજ જ વાત કરતા હતા એટલે જ્યારે વાલા ભક્તો આ ઉત્સવની અંદર તમે રજાઓ જોબો ઉપર રજાઓ લઈને આવજો ના મૂકી હોય તો મૂકી દો કેટલાય ભક્તોની ખુમારી જોઈને અમને એટલો બધો આનંદ થાય કે આવા ભક્તો માટે શું કરીએ આની માટે મહારાજને શું પ્રાર્થના કરીએ ઘણા ભક્તોએ એવો નિર્ધાર કર્યો કે આ ઉત્સવની અંદર જો અમને રજા ના મળે જોબો છોડી દેવી અને પ્રેમ કહેવાય વાસના અને ભગવાનની બંધાઈ કહેવાય કંગાળ હોય એને વાસના ના કહેવાય વહેવાઈ માટે રજાઓ પડે ઇન્ડિયા ફરવા માટે રજાઓ પડે તો રજાઓ મળી જાય ધંધા બિઝનેસ માટે રજાઓ મળી જાય લગ્ન માટે રજાઓ મળી જાય લગ્ન પ્રસંગો મળી જાય ફ્યુનરલમાં રજાઓ મળી જાય આપણો પગ ભાંગી જાય તો રજાઓ મળી જાય આપણને એટેક આવે તો રજાઓ મળી જાય આપણને કિડની ફેલ થાય તો રજાઓ મળી જાય અને પુરુષોત્તમ નારાયણના ઉત્સવમાં રજા ના મળે એ તો ભગવાનની વાસના ઓછી બંધાની છે એના પનાના વિચારો છે બીમાર થવું ક્યાં અઘરું છે બીમાર થવું ક્યાં અઘરું છે તમારે ડૉક્ટરના સર્ટિફિકેટ જોયો તો મળી જશે બીમારીના જોવે એટલા બીમાર થવું ક્યાં અઘરું છે મનથી પગ તોડી નાખવો ક્યાં અઘરો છે પાંચ દિવસનો પગાર છોડી દેવો ક્યાં અઘરો છે પાંચ દિવસના ધંધા બિઝનેસની કમાણી છોડી દેવી ક્યાં અઘરી છે લાખો રૂપિયા પાછા મળશે પણ મોટા પુરુષ ગુરુજી જેવાનો વાક્યો ક્યાં મળશે એની હામે બેહીને ભ્રમ પડછંદા ઝીલતા હશો એ ક્યાં મળશે ઘણશ્યામ મહારાજનો યજ્ઞ થશે ત્રણ દિવસનો અને ઘનશ્યામ મહારાજ યજ્ઞની અંદર શોભતા હશે ને શોભાયાત્રા અહીંયા આગળ નીકળશે રેરીટર્નમાં મોટી અને શોભાયાત્રાના દર્શનને એમાં નાચવા ક્યાં મળશે એની અંદર કેટલાય મોટા મોટા સંતો પધાર્યા હશે એવા સાધુના દર્શન ક્યાં મળશે એ ક્યાં મળશે માટે ભગવાનની વાસના વધી કે નથી વધી કેટલી વધી છે એની હમણાં જ પરીક્ષા છે થોડા દિવસમાં પેપર હમણાં જ આપવાનું છે કંઈ દૂર આપવાનું નથી હમણાં જ આપવાનું છે ભગવાનની વાસના કેટલી વધી છે કે નથી વધી તમને એમ થશે કે સ્વામી તો આ ગોઠવી વાત કરી દીધી લો વાસના વધારીને હવે આવ્યું તો અમારા માથે પણ વાલા ભક્તો એટલી તો ઈચ્છા અમે રાખીએ ને રાત ને દિવસ તમને કથા કરીએ હવાર હાંજ કથા વાર્તા સંતો કરે તો અમે એટલી તો ઈચ્છા રાખીએ ગુરુજી એટલી ઈચ્છા તો રાખે કે આવો ઘનશ્યામ મહારાજનો અરે ઘનશ્યામ મહારાજ ઈચ્છા રાખે કે જો હું ઇન્ડિયાથી અહીં આવતો હોઉં તો મારા ભક્તો અહીં આવે એટલે નોર્થ કેરોલિયાના બધા ભક્તો કથા સાંભળતા બે દિવસ રજા મળી ના મળી હિંમતભાઈ બધા રજા મૂકી દો મળી જશે મળી જશે અને ના મળે તો મહારાજ આપશે બીજું મને બે જ પાંચ યુવાનો એવા ખુમારીવાળા છે મને કે સ્વામી જોબ પર રજા નહીં મળે નોકરી છોડી દેશું બોલો નોકરી છોડી દેશું આપણે ના પાડી કે ભાઈ એવું નથી કરવું તમે બે ત્રણ દિવસ આવજો છેલ્લા એ વાત જ નહીં મહારાજ માટે પૂર્વેના ભક્તોએ ઘણું કર્યું છે તો અમારે તો ખાલી જોબ છોડવાની ને અમારી જોબ ક્યાં પ્રો બીજી મળશે કે આ ગઈ તો બીજી મળશે ચાર દી પછી લો અમારા નિમેશ ભગત મેઘવાવાળા છે હજુ હમણાં જ આવેલા છે આ બધું છે ને આ નવી આ બધી ખુમારી જે નવા હોય છે ને એને હોય છે અરું જૂના થતા જાય ને એમ ખુમારી મટતી જાય ખબર નહીં વર્ષોનો સત્સંગ તો એને ખુમારી ના હોય અને નવો હોય એને જબરી ખુમારી હોય મને તો સ્વામીની વાત જ યાદ આવે કે સ્વામી કે મુક્તાનંદ સ્વામી ભેગા આવેલા રહી ગયા અને આજના આવેલા ચડી ગયા એવું થાય વખત સત્સંગમાં ચાલી ચાલી વર્ષથી હોય ઢીલી ઢીલી વાતો કરતો હોય અને છ મહિનાનો હોય તો જાણે હમણાં આ પૃથ્વી ભાંગી નાખશે એવા હોય અને એવાની ખુમારી ઓલા જોવે તો હું કેતો હમણાં જોરમાં છે નવો નવો છે ને એટલે જોરમાં છે પછી આવી જશે હરખો ભાઈ એનો ગુણ લો નવો છે તો એ કેવી તાકાત વાળો છે નવો છે તો એ કેટલી તાકાતવાળો છે એને બોલો એ એ નિમેશ ભગતને જોબ મળતી હતી શનિવારે મને ફોન આવ્યો મને કહે કે સ્વામી હમણાં જ શિકાગોથી આવે પાંચ વર્ષથી અહીં આગળ અહીં એના મામાને કે ભુવાન ત્યાં રહે છે મને કે સ્વામી મારે જોબ કરવી છે પણ શનિવાર જોબ ચાલુ રહે એવી જોબ મળે છે તો શું કરવું મેં કીધું એક અઠવાડિયે એકવાર તો સભામાં આવવું પડે કારણ કે એને પાકો ભગત બનાવવાનો છે એના ભાઈને બહુ ઈચ્છા છે હિરેન ભગતને એટલે મું શનિવાર તો સભામાં આવવું જ પડે તાર તો કે પછી શું કરું મેં કીધું એ બીજી જોબ ગોતી એ નહીં તો બીજી જોબ ગોતી ઓછા પગારની જોબ ગોતી પણ શનિવાર મંદિર આવવાનું પાકું રાખ્યું એટલું નહીં એને જ મને કીધું મને કે મેં કીધું ઉત્સવ વખતની રજા મુકાઈ ગઈ તો કે નહીં મુકાઈ જોબ છોડી દઈશું બીજી જોબ લેશું બોલો આ નવો હજુ વચનાવૃત નથી આવડતું પૂરું એને પણ એને એટલી વાસના બંધાઈ ગઈ કે ભગવાનને સાધું કે એમ જ કરવું આ તો પાંચ વખત હાથ જોડીને કહેવાનું પાંચ વખત કેટલાય પ્રાર્થના કરવાની પાંચ વખત કહેવાનું કરજો ને ભગત આવજો ને ભગત આમ કરજો ને અરે ભાઈ થોડું રાખજો ને અરે રે રે આ તો જાણે અમને વાસના હોય તમારી એવું થઈ ગયું અમને વાસના હોય તમારી એવું થઈ ગયું આવજો ને આવશો ને ગોઠવાઈ જશે ને કરી દેશો ને આ તો કંગાળપોનું અમારું આવી ગયું તમને કહીને માટે વાલા ભક્તો આ તો ભગવાનની વાસનાની વાત આવી એટલે મેં વાત કાઢી હું કાંઈ નક્કી કરીને ઉપરથી નહોતો આવ્યો હા કે આજે આ વાત કરીશ મારું તો ઘણું નક્કી નથી હોતું પછી મહારાજ અહીં આવીને કે એ કરાવું છું એટલે મને તો આ વાસનાની વાત નીકળીને એના પરથી લાગ્યું કે આ બાઈઓ મહારાજની વાટ જોઈને આટલી બધી વાર તાપમાં બેઠી રહીને ભૂખી બેઠી રહી તો તમને તો ત્રણ ટાઈમ સરસ મજાનું એ જર્સીના પ્રેમી ભક્તો કંઈ જાય એવા છે એવું સરસ મેનું બનાવ્યું છે કે તમને ત્રણ ટાઈમ તો મળશે જ સવારનો શું કહેવાય તમારે લંચ ને બપોરનો બ્રેકફાસ્ટ અરે બપોરનો સવારનો બ્રેકફાસ્ટ ને બપોરનો લંચ ને હાજનું ડિનર તો ખરું જ અને વચ્ચે પેલું તમારું જે કંઈ ચાર વાગે સ્નેક શું કહે કાંઈ એ બધું તો ખરું જ પાછું અને હાજે રાસ રમો એ પછી પાછું કંઈક ટાઢું ને એવું બધું તો કરશે જ કારણ કે સંતો ભક્તો બધા કંઈ દયાળું છે કરશે બધું એટલે આપણે તો કાંઈ તાપમાં બેહવાન નથી અક્ષરઓની જેમ અક્ષરઓ બંધ થવાનું નથી એ હામે મહારાજ બેઠા હશે ગુરુજી બેઠા હશે સંતો બેઠા હશે ને એ તમે આઈસ્ક્રીમ ખાતા હશો અને રાસ રમતા હશો આ બધું દર્શનના ટાઢક ક્યારે થશે બોલો આ બાઈઓ જેવું ક્યાં કરવાનું છે અને હાથ દીજ જ વાસના રાખવાની છે પછી રાખવાની ક્યાં છે પછી ભલે ને ઉડી જતી પણ હાથ દી તો વાસના રાખો જ અઠ્યાવીસ જુલાઈથી ત્રણ ઓગસ્ટ સુધી વાસના બાંધશે જે ઘનશ્યામ મહારાજની એ ગુરુજી એવા રાજી પોઈ એની ઉપર વરસાવશે ને ઘનશ્યામ મહારાજ એવા રાજી થશે ને એને આખી જિંદગી આ ઘનશ્યામ મહારાજની વાસના બંધેલી રહેશે આખી જિંદગી બંધેલી રહેશે તમે જોજો તો ખરા કોને અમેરિકામાં એની વાસના છૂટશે એ જોજો ભૂલથી એ ઘનશ્યામ મહારાજ એવા આવશે એવા આવવાના છે એવા બિરાજશે મહારાજ અહીં કે જેમ પેલી ડોસીએ ભૂલથી જોયું હતું ને તિરાડમાંથી ભૂલથી એમ કદાચ કોઈ કે ભૂલથી વિરોધમાં પણ અજાનમાં પણ જો જોવાઈ ગયા ને તેની નજર એવી લાગશે એની નજર એવી લાગશે કે એને ચોરી ચોરીને પણ એને જોવા પડશે એવા ઘનશ્યામ મહારાજ છે કોએ શું અહીં ચાલી રહ્યું છે જોવા માટે જો આમ વેબસાઇટ પર ક્લિક કર્યું ને એક જ વખત ઘનશ્યામ મહારાજનું મોઢું જોઈ લીધું એક જ વખત મરી ગયો એને ચોરી ચોરીને જોવું પડશે એવા ઘનશ્યામ મહારાજ છે એટલે વાસના નહીં વધારવી હોય તો એ વધી જવાની છે ભગવાનની આપણી પણ હાથ દીની વાસના વધારીને ભલા થઈને આવજો આવજો એક ભગત એવો છે શું ભગતોની વાતો કરવી હાલો આ બે બાઈઓ બેઠીને એને પછી જોયું અક્ષર અંદર તો અક્ષર ઓડીથી મહારાજ બહાર નીકળ્યા લીમતરું નીચે આવીને મહારાજ બેઠા બે બાઈઓ બાઈઓની સભામાં બેઠી મહારાજ આગળ કથા વાર્તા શરૂ થઈ ગઈ પુરાની શ્રીમદ ભાગવતની કથા વાંચે ગોપીઓની વાત આવી કે ગોપીઓને જે દિવસથી ભગવાન શ્રીકૃષ્ણનો સ્પર્શ થયો તે દિવસથી પુરુષ માત્ર હરામ થઈ ગયા ગોપીઓને ભગવાન સિવાયનો સ્પર્શ ભગવાન સિવાયનો શબ્દ ભગવાન સિવાયનો ગંધ ભગવાન સિવાયનો રૂપ એ બધું હરામ થઈ ગયું જે શ્રી પ્રીત સે એ શ્રી સે હોય તુલસીદાસજી કે છે જે પ્રીત હરામશે હોય ચલા જાય વૈ કું મેલ બાત હરામશે માયાજન્ય જેટલું પંચ વિષય સંબંધથી સુખ છે બધું હરામ છે હરામ્યો છે બધા માયાજન્ય શબ્દ માયાજન્ય રૂપ માયાજન્ય ગંધ માયાજન્ય રસ આ બધા પાંચેવ શબ્દ સ્પર્શ રૂપ રસને ગંધ આ માયાના જે ગંધ માયાના જે વિષયો છે ભગવાનના સંબંધને છોડીને જે વિષયો છે એ બધા હરામી માણસો છે હરામી છે હરામી પદાર્થો છે હરામી વ્યક્તિઓ છે હરામી વિષયો છે એમાં જેવી આપણને પ્રીત થઈ છે એટલી જ વાસના જો ભગવાનમાં થઈ જાય ચલા જાય ધામ મેં ભગવાનના ધામમાં જતો રહે બાલ બાંકા ન હોય એનો વાળ પણ વાંકો ના થાય વાળ વાંકો ના થાય અને વાસના વધારવાનું એક જ સાધન છે પુરુષોત્તમ નારાયણની વાસના વધારવાનું સાધન એક છે ભગવાનમાં પ્રેમ ભગવાનમાં પ્રેમ વધારવાનું સાધન એક જ છે કે ભગવાનની મૂર્તિને લઈને બેસવાનો અભ્યાસ અને ભગવાનની મૂર્તિને લઈને સામે બેઠા પછી નંદ સંતોના લખેલા કીર્તનો નંદ સંતોનું લખેલું પ્રેમે યુક્ત સાહિત્ય એને પુરુષોત્તમ નારાયણમાં જોડ્યા કરો જોડ્યા કરો જોડ્યા કરો અહીંથી શ્રીજી સ્વામી કીર્તન ગાતા હોય આ કીર્તનો બધા હોય આપણી પાસે જે કીર્તનો હોય કીર્તનાવલી હોય એમાંથી જે મહારાજમાં જે હેત કરવાના નંદ સંતોના કીર્તનો છે બધા એ મહારાજની મૂર્તિ લઈને ગાયા કરે જોયા કરે ત્યારે એમાં હેત થાય એમાં હેત થાય ભગવાનનું મહાત્મ્ય સમજે તો એમાં હેત થાય અને હેત થાય પછી જ ભગવાનની વાસના વધે છે એ વિના વધતી નથી પ્રેમાનંદ સ્વામી કેવું એક સરસ પંક્તિ કે છે કે પ્રેમાનંદ હરિકૃષ્ણ મિલે તો કંઠ કંઠથી હું લગાવીને રાખી મૂકું પ્રેમાનંદ સ્વામી કે જોબન વા બીત જાય સાવરિયા વિના જોબન વા બીત જાય પ્રેમાનંદ સ્વામીનું આ કીર્તન છે અને પ્રેમાનંદ સ્વામી કે કોઈ જો મને હરિકૃષ્ણ લાવી દે તો હરિકૃષ્ણને ભેટીને કંઠે લગાવી રાખું તો છોડું જ નહીં અને વાસના કહેવાય આને વાસના કહેવાય આપણને આવી વાસના છે કે મહારાજને બાજી જ રહેવું છે મહારાજને બસ ભેટી જ રહેવું છે ભગવાનનો બસ હાથ આમ ઝાલી જ રાખવો છે છોડવો જ નથી ભગવાનની આરે બસ વાતો કર્યા જ કરવી જ ઘણા વાસનાવાળા બે જીવ ભેગા થયા ને તો વાતો કર્યા જ કરે કર્યા જ કરે કર્યા જ કરે જો આ પતિ પત્ની તો ઠીક પણ ઘણી ઘણી જગ્યાએ નથી હોતા ઘણા પ્રેમી જોડલાઓ તમારે વાતો કર્યા જ કરે કર્યા જ કરે કર્યા જ કરે ઓલા કેટલીક વાતો કરવી છે પણ તમારે બોલો લગ્ન થતાં પહેલાંનું જે હેથ હોય છે માણસોને ગજબનું હોય છે ગજબનું હોય છે એક ભગતને કીધું ભાઈ મંદિર આવો હમણાં નહીં સ્વામી ટાઈમ નથી પછી પૂછ્યું એના ઘરમાં ભાઈ કેમ નથી ટાઈમ તો કે હમણાં ફરવા ગયા છે ક્યાં ફરવા ગયા છે બગીચામાં રોજ ફરવા જવાનું રોજ તો કે રોજ ફરવા જવાનું આવે એને ચાર કલાક પાંચ કલાક દસ કલાક વાતો કરતા થાકે નહીં કેટલાયને વાતો કરવાની એવી ટેવ હોય એવી વાસના હોય તો વાતો કરતા થાકે જ નહીં તમે ફોન મૂકતા તમે થાકી જાવ ફોન મૂકો આવે એની વાતો ખૂટે જ નહીં બોલો આપણને એવું થાય ભગવાન આરે એવું લગાડી દો કે ભગવાન આરે મારી વાતો ખૂટે જ નહીં એ મહારાજ ક્યાં ગયા તા એ મહારાજ જમ્યા ઓ મહારાજ આમ મહારાજ 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 કંઈનું વાતો કર્યા જ કરું કર્યા જ કરું કર્યા જ કરું કોક રાતે તો જાગીએ કે અડધો પોણો કલાક પુરુષોત્તમ નારાયણરે વાતો કરીએ એકાંતમાં ક્યારેક વાતો કરીએ એવી વાતો કરીશું ક્યારેક પુરુષોત્તમ નારાયણ સાથે ગોદડું માથે ઓઢીને પુરુષોત્તમ સાથે વાતો કરી હશે તો ઓશિકા ક્યારેક ભીંજાશે અને ઓશિકા ક્યારેક ભીંજાશે તો એ ભીંજાયેલા ઓશિકાના આંસુ જે છે એ આંસુની અંદરથી પુરુષોત્તમ નારાયણ કોઈક દિવસ પ્રગટ થશે કે આને મારી જબરી વાસના છે માટે મારે આને દર્શન દેવા અને પછી પુરુષોત્તમ સાથેની ગોઠડી એક જ વખત થશે કરોડો વખત કરવાની જરૂર નથી એક જ વખત થશે એક જ વખત આ જગતના ગમે એટલા સુખ નજરની સામે આવશે આ જગતના ગમે એવા અનુભવાત્મક સુખ માયાજન્ય સામે આવશે તો પણ એમ થશે એ ગોઠડીમાં જે થયું એવું આ નથી એ પુરુષોત્તમને ભેટ્યો તો અને જે સ્પર્શ છે એવો આ નથી એ પુરુષોત્તમનો જે શબ્દ છે એવો આ નથી એ પુરુષોત્તમ નારાયણનો જેવો ગંધ છે એવો આ ગંધ નથી એ પુરુષોત્તમનું જેવું રૂપ છે એવું આ રૂપ નથી મહારાજ કહે તો પરિમાન કરી રાખ્યું હોય કે એ જેવા છે એવું છે જ નહીં અને પ્રેમ કહેવાય એટલે ભગવાનનો મહિમા ભગવાનના નંદ સંતોના પ્રેમેયુક્ત કીર્તનો યોગવાળા પણ અને વિયોગવાળા પણ બે કીર્તનો અને પુરુષોત્તમ નારાયણની મૂર્તિ આ ત્રણનો સંબંધ જ્યારે એક સાથે ભેગો થાય અને સદગુરુનો કૃપાપાત્ર બને એટલે એને ભગવાનની વાસના પ્રેમ દ્વારા થાય અહીં કીધું સુકમુનિનો એક સુકમુનિની રજૂઆત છે સુકમુનિ એવું નથી કહેતા કે ભગવાનમાં પ્રેમ હોય એટલે વાસના ભગવાન બીજેથી તૂટી જાય એવું કે છે જણ છે પણ આપણે પ્રશ્ન પૂરો કરતા પહેલા સ્વામીની વાત ઉપર જ સમજ્યા કારણ કે સ્વામીએ કીધું જણાય છે મોટા પુરુષો કે એમ જ હોય એમાં કોઈ ફેરફાર હોય નહીં કારણ કે એ સ્વામી તો મહારાજ આગળ રજૂઆત કરે છે પણ આપણી માટે તો સુકાનંદ સ્વામી કોણ આપણા આત્યંતિક કલ્યાણના દાતા એ ભલે કે જણાય છે પણ આપણી માટે તો એમ જ કે છે જ એ તો પુરુષોત્તમ નારાયણ આગળ રજૂ કરે એટલે આવા રાંકા થઈને રજૂ કરે છે આપણી માટે તો સ્વામી જણાય છે કે તોય છે જ ઓલી બે બાઈઓ સભામાં પાછળ બેઠી અને પછી આ પ્રાગજીપુરાની કથા કરી દે એટલે સુરાબાપુ સામે બેઠેલા મહારાજની હવે સુરાબાપુને પ્રશ્ન ક્યારેક જ થાય રોજ ના થાય થાય જ નહીં તમને કોઈને ક્યારેય પ્રશ્ન નથી થતો ને એમ સુરાબાપુને ક્યારેય પ્રશ્ન ના થાય સમજ્યા ને કોઈ દી પ્રશ્ન ના થાય બોલો કોઈ દિવસ એક પણ પ્રશ્ન થાય જ નહીં એવું સુરાબાપુ તમારી જેમ આપણો લોયાધામનો પરિવાર સુરાબાપુની પરંપરા જાહે એવી હોય સુરાબાપુની પરંપરા એટલે સુરાબાપુને જો પ્રશ્ન થાય તો લોયાધામની પરંપરાને પ્રશ્ન થાય તમામ પ્રશ્નો સોલ્વ જેને કોઈ પ્રશ્ન જ નહીં ઘણા ભક્તોને તો પૂછો ને તમે કોઈ પ્રશ્ન ખરો કોઈ નહીં શું વાતો સાંભળશો જે કરો એ આ તો કઈ જવાબ છે કે જે કરો એ હું વાંચશું જે વાંચું એ વાંચો જે અમને તમને યોગ્ય લાગતું એવું કહો બધું જ આપણા માથે નાખે પણ કોક દિવસ તો કોઈ પૂછે કે હું વાતો કરું કંઈક તો પૂછ કો કે સ્વામી વાસના ટળે એવી વાત કરો સ્વામી સદગુરુમાં હેત થાય એવી વાત કરો કોઈ દિવસ સંતો આવ્યા હોય અને સભા કરીને બેઠા હોય ને તો મોટે ભાગે એમ કહીએ ને ક્યું ક્યુ વચન વાંચે જે વાંચો એ અમને અમાર અમાર લાયક હોય એ વાંચો એટલે તમારે ક્યુ લાયક એ અમારે નક્કી કરવાનું એના કરતાં કોઈક પ્રશ્ન તો હોય આજે મને સુરેશભાઈ કંટકીવાળા અને હિતેશબેન બધા એવો સત્સંગ કરે છે નવા જ છે ને જો બે પાંચ વર્ષના બે ચાર વર્ષના સત્સંગી કહેવાય ને પણ બોલો વચનામૃત વાંચે રાતના શનિવારે રાત્રે અઢી વાગ્યા સુધી સત્સંગ સભા કરે આ વાસના બંધ થઈ ગઈ શનિવાર રાત્રે અઢી વાગ્યા સુધી શનિવારે અહીં કથાવાર્તા થાય એ સાંભળવાની પછી હાજે ત્યાં અહીં સભા થાય એ સાંભળવાની યુવા સભાની કથા થાય સાંભળવાની અને ત્યાર પછી એ બે ચાર પરિવારો ભેગા થઈ વચનામૃતો ત્રણ થી ચાર વચનામૃતો વાંચે રાતના અઢી ત્રણ વાગ્યા સુધી આ દર શનિવારનો ક્રમ કોઈ દી થાકે નહીં ત્રણ વાગે શનિવાર સભા પૂરી થાય વગર સાધુએ સાધુ પણ નથી હરિભક્તો ભેગા બહેન બોલો આ વાસના બંધી ગઈ મહારાજને પ્રાર્થના કરવાની ઈચ્છા થઈ કે આવા ભક્તોની વાસના નિરંતર વધતી જ રહે વધતી જ રહે વધતી જ રહે આજે લોયાધામ પરિવારમાં એવા જ ભક્તો છે પણ આવા કોકના દ્રષ્ટાંતો એટલા માટે દઈએ કોક કદાચ કાચા પોચા ક્યાંક પડતા હોય તો આવાનું સાંભળી આપણા જીવમાં એ બળ આવે હમણાં એ ભગતનો ફોન આવ્યો પ્રથમનું તેરમું વચનવું વડ પીપળનું કે એક જીવ બીજા રૂપે થાય છે કે નહીં આ સ્વામી આ કાંઈ સમજણ નથી પડતી આ સ્રીજતા હવા એટલે શું સિજતા શ્રીજતા શબ્દ છે શ્રીજતા શ્રીજ સર્જન એ સંસ્કૃતની ધાતુ છે શ્રીજતા એટલે સર્જન જીવ સૃષ્ટિને સૃજતા હવા હવે સૃજતા એટલે શું દાદા છે એવું મોટી ઉંમરવાળા પણ એ જિજ્ઞાસુ છે બોલો એ દાદા છે એટલી મોટી ઉંમરના પણ એવા જિજ્ઞાસુ છે કે એને પ્રશ્ન થાય કે આ સૃજતા હવા એટલે શું બ્રાહ્મકલ્પ એટલે શું પાદમકલ્પ એટલે શું હવે વચનાવૃત્ત તો બધા વાંચતા હશે ને કંઈ એકલા થોડા વાંચતા હશે કોણ ના વાંચતા હોય પણ પ્રશ્ન જ ના થાય બોલો પ્રશ્ન ના થાય કેટલી બધી કથા સાંભળે પણ પ્રશ્ન ના થાય હવે જોજો પાછા પ્રશ્ન મોકલવા ના મળતા બનાવી બનાવી નાખે આ તો પાછું એવું અહીં આગળ અમારે ઉપાધિએ કે એવું કહીએ કે અમારા ફલાના ભગત એવા પ્રેમી કે કેરીઓ લઈ આવે પછી જે ઉઠે અને એવો પ્રેમ જાગે જે ઉઠે એવો પ્રેમ જાગે રસ કાઢતા અમે થાકી જઈએ રસ કાઢતા થાકી જઈએ એક વખત જો ભૂલથી કહી દીધું હોય કે અમારા આ ભાઈ એવા પ્રેમી કાજુના બે કરંડિયા લઈ આવ્યા અને પછી જે બધા પ્રેમી થાય ઘારે અમારે કાજુ હાચવા મુશ્કેલ પડે એટલે આ તો કહેવામાં ઉપાધિ એવી છે આ તો એમ નથી કે પ્રશ્ન બનાવવા એવું નથી હું હંમેશા એમાં માનતો જ નથી વાસ્તવિકતા એ બહુ જ યોગ્ય છે વાસ્તવિક જીવન વાસ્તવિક પ્રશ્ન વાસ્તવિક રજૂઆત વાસ્તવિક આપણી ક્રિયા વાસ્તવિક આપણું વાંચન વાસ્તવિક ચિંતન વાસ્તવિક મનન જે હોય એટલું વાસ્તવિક અને એટલું બધું એટલું બધું વફાદાર આપણને પોતાને હોવું જોઈએ કે આપણને જ પોતાને પ્રશ્ન થતો હોય તો જ ના થતો હોય તો સુરાબાપુને નહોતો થતો એ કાંઈ ખોટું નથી આપણે સુરાબાપુની પરંપરાના છે બીજું કે ઘણી વખત પ્રશ્નો આપણા હજારો થતા હોય પણ કથા વાર્તા દરમિયાન સોલ્વ થઈ જતા હોય ઘણા ભક્તો એવા છે એ કે મને પાંચ પ્રશ્નો ઊભા થયા પણ વાર્તા સાંભળી જ પ્રશ્નો બધા સોલ્વ થઈ ગયા આસિતભાઈ જ ઘણી વખત કે છે તો ઘણાને એવું હોય કે પ્રશ્નો થતા હોય ને પ્રશ્નો સોલ્વ થઈ જતા હોય કેટલીક વખત એવું પણ હોય કે શાસ્ત્રને એટલું ઊંડાણથી જ પહેલેથી રજૂઆત કરવામાં આવતી હોય કે પ્રશ્ન રહે જ નહીં રજૂઆત કરવાવાળો જ પાંચ પ્રશ્નો ઊભા કરીને રજૂ કરતો હોય તો પ્રશ્ન જ ના રહે એવું પણ થાય એટલે એવું જરૂરી નથી પ્રશ્ન મોકલજો પ્રશ્ન પૂછજો એવું મારો કહેવાનો કોઈ ઇન્ટેન્સ નથી પણ આ તો હું તમને એમ કહું છું કે કોઈ પણ શાસ્ત્ર વાંચો કોઈ પણ શાસ્ત્રને સાંભળો એમાં જિજ્ઞાસાપૂર્વક કોઈને કોઈ આપણને લાગે આપણને યોગ્ય લાગે આપણને ના ખબર પડતી હોય એવો પ્રશ્ન ચોક્કસ કરવો જોઈએ જેનાથી ભગવાનની વાસના આપણને વધે શાસ્ત્રોના રહસ્યો થોડાક અઘરા હોય છે બે બાઈઓ પાછળ બેઠી છે સુરા ખાચરે પ્રશ્ન પૂછ્યો મહારાજ આ ગોપીઓ બધી તન મન ને બધું ભાન ભૂલી ગઈ એ વાત સાચી છે આ શાસ્ત્રોમાં આવે છે પણ આ સાચું હશે કે આવું થાય જો આવું થવું જોઈએ ને સુરાબાપુ એમ ના થયું કે ગોપીઓને આવું કેવી રીતે થયું પણ સુરાબાપુએ પ્રશ્ન શું પૂછ્યો આ સાચું હશે આવું થાય ખરું મારે છે આ તન મનનું ભાન ભૂલી જાય ભગવાનમાં હેત થાય તો આવું હોય મહારાજ કે બાપુ આ તમે અમારી વાહે વાહે રખડો છો તમે લોયા ગામના બાપુને દરબાર તમારું રાજ આખું લોયા ગામને નાગડકાની અંદર તમારો સૂર્ય તપે છે લોહાના નાગડકામાં અને તમે અમારી વાહે આમને આમ રખડો છો ગરીબડા થઈને તો બાપુ તમને અમારી વાસના તો ખરી જ ને તમને અમારામાં હેત તો ખરું જ ને તમે તન મન ધન તો છોડ્યું જ ને પણ છતાંય તમારે જો પ્રત્યક્ષ જોવું હોય તો બતાવું સુરાબાપુ કે મહારાજ બતાવો એટલે મહારાજે સંતોને કીધું સંતો તમે ઊભા થઈને જતા રહો જાઓ સંતો કે મહારાજ અમારે જ જોવું છે મહારાજ કે તમારે કામનું નથી ભલા જાઓ તમે અહીંથી આ સુરાબાપુને જ જોવાય એવું છે તમે જાઓ તમારી મર્યાદામાં ભંગ પડે એવું છે એટલે મહારાજે સંતોને મોકલી દીધા પછી મહારાજ ઓલી બરવાડાથી આવેલી બે બાઈઓને સભામાં જે પાછળ બેઠી હતી ને બે બાઈઓને કે મહારાજ કે રાધા એ ડાયા સુથારની માં બે આગળ બેને આગળ બોલાવી બેને આગળ બોલાવીને પછી મહારાજ સુરાબાપુને કે સુરાબાપુ એ ગોપીઓને તમે કીધું ને તન મન ભૂલી ગઈ હતી આ બે તન મન બધું ભૂલી નહીં આવી છે આના પાણી ભરવાના બેડલા તો બરવાડા પડ્યા છે ઉતાવળીને કાંઠે હવારની પાણી ભરવા આવી હતી સાત વાગ્યાની આપણે ઘોડાને પાણી પાતા હતા ને બરવાડા ઉતાવળી નદીમાં તે સમયની આ પાણી ભરવા આવેલી અત્યારે હાજના પાંચ વાગ્યા હજુ પાણી જ બરફ બેડલાને આને પાણી પીધું નથી સુરા બાપુ કે તમે બે બરવાડા થી આવ્યો છો કે હા અમે બે બરવાડાની અમને તો ભાઈ બાપુ અત્યાર સુધી ખબર નહોતી બરવાડા થી આવી છીએ અમને એ ખબર નહોતી કે અમે વસરામ લુહાનાની હું પત્ની છું કે ડાયા સુથારની મા છું અમને કશું યાદ નહોતું આતો જ્યારે મહારાજે અમને સાદ કરીને બોલાવ્યા કે વસરામ લુહાનાની પત્ની રાધા ત્યારે મને યાદ આવ્યું કે હું કોઈની પત્ની છું આને વાસના બંધઈ કહેવાય આને વાસના બંધ થઈ કહેવાય મહારાજ પાસે બે બેઠા બાપુ કે પણ તમારા બેડલાંને બધું તો કે બાપુ તમે જ્યારે યાદ કર્યું ત્યારે ખબર પડી કેને આ બેડલા બેડલા કોઈ લઈ ગયું હશે કાંઈ આ પડ્યા હશે પણ બસ હવે આ દરબારગઢ છોડીને જવું નથી આ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ બસ આ મૂર્તિને જોયા જ કરવી જ જોયા જ કરવી જ મહારાજ કે પણ તમે ખાધું પીધું મહારાજ ભૂખ તરસ છે જ નહીં જ્યારે જેને જેની વાસના બંધાય એને વાસનામાં એવો મુગ્ધ થઈ ગયો હોય કે બાકી બધું એને છૂટી જાય સ્ત્રીનો વાસનિક એને ભૂખ તરસ લાગતી નથી જો સ્ત્રીના રૂપ જોવા મળી જાય રૂપંતી સ્ત્રીઓ જોવા મળી જાય તો કામી પુરુષ ભૂખ અને તરસને છોડી શકે છે રૂપિયાનો વાસનિક લોભ્યો એ રૂપિયા માટે ભૂખ અને તરસને છોડી શકે છે છોડી શકે છે તો પુરુષો તમનો વાસનિક હોય એ ભૂખ અને તરસને છોડી શકે એમાં શું કેવું આ જગતના નાસવંત પદાર્થોમાં પ્રીતિ કરેલો વ્યક્તિ પણ જો ભૂખને તરસ છોડી દેતો હોય ભૂખને તરસ છોડી દેતો હોય અરે રૂપમાં મુગ્ધ થયેલા સાપ હોય ને સાપ એમાં દોરડાના ભાવ થયા છે ને ને એમાં એવું હેત થયું હતું તો સર્પ લટકતો ને એમાં એને દોરડાનો ભાવ થયો હતો બોલો વાસના તો આ કામ કરાવે છે જીવલેન સાપની અંદર પણ દોરડાનો ભાવ કરાવે એનું નામ વાસના પુરુષોત્તમ નારાયણ માટે જ્યારે આવી વાસના જાગે ને ત્યારે હાચું છે બીજી બધી ગમે એટલી વાસનાઓ જાગેલી છે તમામ વાસનાઓ આપણને સળગાવવા માટે છે પુરુષોત્તમની વાસનાઓ આપણને ઠારવા માટે છે જન્મો જન્મથી બહુ હળગ્યા હવે ઠરવાની જરૂર છે અને ઠારશે કોણ પુરુષોત્તમની વાસના ઠારશે બાકી બધી વાસના બાળશે અને પુરુષોત્તમની વાસના છે એ આપણને ઠારશે બીજી બધી જ વાસનાઓ આપણને આ પૃથ્વી પર લક ચોરાસીના અનેક ભ્રમણોમાં ભટકાવશે અને એક પુરુષોત્તમ નારાયણની વાસના છે આપણને અનાદિ મુક્તની સ્થિતિ અપાવશે બે બાઈઓને મહારાજ કહે છે તમે બે આવે બરવાડા જાઓ આ બે બાઈઓ કે મહારાજ નહીં રોવા માંડી અમારે તમને છોડીને નથી જવું અને વાસના કહેવાય અને વાસના કહેવાય ઘણા ભગવાનના ભક્તો એવા હોય છે પાંચ વખત કેવું પડે જાઓ 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 ત્યારે જાય આ આસિદન રાત્રે અગિયાર વાગે કાઢવા પડે ભૂત જેવું કામ હાળાનું દસ આવે અહીં નવ વાગે કથા પતે પછી પાછું ઉપર આલે દસ વાગે કેવું પડે જાઉં ને ભાઈ હવે તમારે સ્ટોરે ઊભું રહેવાનું ચાર વાગે જાઓ તો પાછા થોડી વાર ઊભા થાય પાછા આમ જશે બીજા સ્વામી ન્યા બેસશે હવે જાઉં ને ભાઈ અમને ઠરવા દો સાધુને ત્યારબાદ માંડ માંડ પછી ઉતરે હેઠા બોલો વાસના બંધાઈ ગઈ હવે સાધુની વાસના બંધાઈ ગઈ છે એમને એવું છે મામા સાધુની વાસના બંધાઈ ગઈ મેં એવું વાંધો નહીં તમને લઈ લઈશું અહીંયા આગળ પછી ભેગા હમણાં જ્યાં સુધી તમારે થોડું ગાળું ખેંચવાનું છે જેટલું લેનું લખ્યું બળદ તરીકે એટલું કરી નાખો પછી ખેંચી લેશું વાસના બંધાઈ ગઈ આ બાઈઓ કે અમારે જવું જ નથી ઘેર મહારાજ અમારે અહીંયા જ રહેવું છે બોલો આ કંટકીના ભક્તો ત્યાં જ્યોર્જિયા આવ્યા હતા કેટલું દૂર જવાનું ફ્લોરિડાના ભક્તો જ્યોર્જિયા આવ્યા હતા કેટલું દૂર જવાનું પાંચ વખત આપણે કેવું પડે જાવ આવે નીકળો ને નીકળો ને નીકળો ને નીકળો ને ત્યારે માંડ નીકળી રે એવું અને ઘણા તો હજુ તો અહીં બેઠા નથી ઊભા થયા નથી ત્યાં તો ચાલો સાંઈ રજા લઉં લે ભાઈ તમે પકડાય ક્યાં છે તમારે રજા લેવાની ઉપડો ને બાપા પાછું એટલું સરસ પૂછે ચાલો ત્યારે રજા લો પણ તું હમણાં જ બેઠો એમાં રજાએ શું લીધી તો આવું ઉપડ એમાં રજા શું લેવાની બોલો છે ઉતાવળ હોય પ્લેન હોય દૂર રસ્તે જવાનું હોય લાંબા રન કંઈક વ્યવહારનું કાર્ય હોય જરૂરી છે જવું પડે ઉતાવળથી હવે ન્યૂ જર્સીવાળા રોજ જો બેઠા રહે અમે થાકીએ ને એ થાકીએ એટલે માપણી વાસના હારી પછી બહુ બધી જાય તો થાક લાગે એટલે માપે સારું આપણે જે હોય ને બધું માપનું સારું બરાબર છે એટલે તમે સમજુ છો માપે જ રાખો છો અમારે એમાં સુખ છે આ બાઈઓ ઘેર જવા તૈયાર થતી નથી મારા જ રાધાને કે રાધા તારે તો પાંચ દીકરીઓ છે પાંચ દીકરીઓ અરે તારે ત્રણ દીકરીઓ છે એમાં એક દીકરી પાંચ મહિનાની છે એ તો રોવે છે ઘેર પાંચ મહિનાની દીકરીને માનું દૂધ જોવે એ ઘેર રોવે છે તારા વિના મરી જશે જા ત્યારે એ રાધા જે મહારાજને કહે છે રાધા કે મહારાજ ગર્ભની અંદર આધાર તમે હતા ગર્ભની અંદર પોષણ તમે આપ્યું છે તે પાંચ મહિનાની બાળકીને પોષણ તમે આપશો અમે તો જવાના જ નથી આને વાસના કહેવાય અમે તો જવાના જ નથી આને વાસના કહેવાય કહો આ ગુરુજી પાસે આ સંતો રહ્યા છે ને એ વાસનાવાળા છે વાસનિક છે એટલે રહ્યા છે અમે વાસના વિના નથી વાસના વાસનાવાળા છે એટલે રહ્યા છે મહારાજની વાસના છે મોટા પુરુષોના સમાગમની વાસના છે એમને એમ નથી રહેવાતું ચાર દિવાલ વચ્ચે ચાર દિવાલ વચ્ચે ક્યારે રહી શકતા હશે જેની જુવાની થનગનતી હોય એવા જુવાની જુવાનીને પચાવીને ચાર દિવાલ વચ્ચે સ્થિત પ્રજ્ઞાની જેમ ભજન ભક્તિ ક્યારે કરી શકતા હશે એને મહારાજ મહારાજની મૂર્તિ અને મોટા પુરુષનો સમાગમ એની વાસના બંધેલી છે એટલે રહી શકે છે જેને વાસના બંધાઈ હોય એ જ રહી શકે વાસના વિના ક્યારેય પણ ભગવાન પાસે પણ નથી રહી શકાતું જેમ જગતમાં વાસના વિના ના રહી શકાય એમ ભગવાન પાસે પણ વાસના વિના ના રહેવાય એ વાસનાનું એક વાસના ભગવાનમાં ઉત્પન્ન થવા માટેનું એક પરિબળ છે ભગવાનમાં પ્રેમ અહીં ભગવાનને વિશે પ્રીતિ બેય બાઈઓ જ્યારે નથી જતી અને મહારાજે બહુ કીધું ત્યારે આંખમાંથી આંસુડા પડવા લાગ્યા મહારાજ કે અરે ભલી બાઈઓ હું ગાંડા તમે કાઢો છો સંસારમાં રહેવું ને ભક્તિ કરવી અમે ક્યાં ના પાડીએ તમે ભક્તિ ના કરતા ભક્તિ કરજો સંસારમાં રહો તમારે ત્રણ દીકરીઓ છે અરે માજી તમે ઉંમરવાળા છો ત્યાં જાઓ તમને અમારી વાસના છે તો અમે તમને વરદાન દઈએ છે તમે જે કામ કરતા હશો એની અંદર અમે તમને સતત દેખાસુ માટે લાડુબા લાડુબાને જીવબા પાસે આને જમાડો લાડુબા જીવબા અને જમાડીના બેયને વડાઓ બે પાર્ષદો જઈને મૂક્યાઓ બે દરબારોને કીધું અને ઠેકેના સુધી મૂક્યાઓ રાત પડવા આવી છે આ બાઈઓ એકલી છે અને ત્યારે બે બાઈઓ જમ્યા થોડું જમીન ઊભી થઈ ફરી આવીને પંચાંગ પ્રણામ મહારાજને કર્યા ત્યારે પોકે પોકે ફરી રડવા લાગી ફરી રડવા લાગી અને ફરી જ્યારે રડવા લાગી આજે જ્યોર્જિયાની અંદર કેટલા ભક્તો છે સંતો નીકળતા હોય તો ઓહો કોકને એમ લાગે કોઈને એમ લાગે કે અહીં કોઈ મરી ગયું છે એવું વાતાવરણ થઈ જાય કરુણ લો પકડી ના શકાય એવા ભક્તો ઘણા બધા છે એવા ઘણા બધા છે વિદેશમાંય છે ને દેશમાંય છે કેવા મોટા કેટલું ભણેલા હોય ને કેવા હોય આપણા ભગત પુનાની અંદર છે કેટલી મોટી પ્રોફેશનલ જોબ ને કેટલું ભણેલો વ્યક્તિ બરાબર પણ ત્યાં આગળ ગુરુજી ગયા હોય સંતો ગયા હોય નીકળતા હોય ત્યારે જે પોકે પોકે રડે હું એવું નથી કહેતો કે આ રડે એ જ પ્રેમી ઘણા જ્ઞાની ભક્તો એના આંખમાંથી એક પણ આંસુ ના પડતું હોય પણ બહુ પ્રેમ હોય અતિ પ્રેમ હોય હું એવું નથી કહેતો હું એવું કહેવા નથી માગતો કે દ્ર દુષ્કે રડે એ જ પ્રેમી દૃષ્કે દૃષકે રડે એમાં જ પ્રેમ હોય એવું જરૂરી નથી ઘણાને જ્ઞાનીયુક્ત પ્રેમ હોય હોય ના પણ દેખાય એનું આંસુડું પણ આપણને લાગે કે આ બાળકની જેમ કેવી રીતે રડી શકે છે બાળકની જેમ બુદ્ધિવાળો હોય ને એની પાસે રડવાનું બહુ જાજુ ના હોય બુદ્ધિવાળા પાસે જાજુ જ્ઞાનથી જ હોય પણ બુદ્ધિવાળો હોય તો એ બાળકની જેમ રડે સાધુ જતા હોય વાસના છે એ સાધુની વાસના છે ભગવાન અને સાધુની વાસનાને ફૂલ બાંધો ફૂલ બાંધો એમાં કોઈ દી કલ્યાણ નહીં બગડે કલ્યાણ નહીં બગડે ભગવાનની વાસના બાંધવા સાધુની વાસના જ બાંધવી પડશે સાધુની વાસના બંધાશે તો સાધુ ભગવાનમાં હેત કરાવશે વાસનાનો અર્થ કોઈ એનો અનર્થ ના કરે વાસનાનો અર્થ થાય સાધુના સમાગમની ઈચ્છા સાધુ પાસે રહેવાની ઈચ્છા સાધુ પાસે જવાની ઈચ્છા એ વાસના છે એ વાસનામાંથી ભગવાનની વાસના જન્મે છે સાધુની વાસના જેને બંધાય છે સંત સમાગમની વાસના જેને બંધાય છે સંત સેવાની વાસના જેને બંધાઈ છે મધ્યનું પચીસમું એને જ પુરુષોત્તમની વાસના બંધાય છે બે બાઈઓ ત્યાંથી પોતાને ઘેર ગઈ અને પોતાને ઘેર ગઈ અને ઘેર જઈને નિત્ય બસ એને મહારાજની મૂર્તિ સિદ્ધ થઈ ગઈ ગમે તે કામ કરતી હોય એને મહારાજની મૂર્તિ જ દેખાય આમ સુખ મુનિની જે પ્રશ્નમાં રજૂઆત છે એ રજૂઆત જ આપણે જોઈ છે હજુ સ્વામીની બીજી રજૂઆત છે મહારાજ જ્ઞાને સહિત વૈરાગ્ય હોય એને કરીને પણ ભગવાનની જ વાસના બંધાય એ જ્ઞાને સહિત વૈરાગ્યનું સાધન કેવું છે એને આપણે આવતીકાલે સમજીશું હરિકૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ નમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજની જે